મહેશ સર ઓનલાઈન મેથ્સ ગણિત ધોરણ દસ નમસ્તે મિત્રો હું મહેશ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ મહેશ સર ઓનલાઇન મેથ્સમાં સ્વાગત કરું છું આજે આપણે પ્રકરણ પંદર સંભાવનાના સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ત્રેવીસથી પચીસના ઉકેલ મેળવીશું પ્રશ્ન ત્રેવીસ એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા આવે તો હનીફ રમત જીતી જાય છે અન્યથા હારે છે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો તો મિત્રો જ્યારે એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો આપણને નીચે મુજબના કુલ આઠ પરિણામ મળે જો આપણે એચ એટલે કે છાપને એચ વડે દર્શાવીએ અને કાંટાને ટી વડે દર્શાવીએ તો આપણને શક્ય પરિણામો એચ 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 ટી એચ ટી એચ અને એચ ટી ટી એ સિવાય ટી એચ એચ ટી એચ ટી અને ટી ટી એચ અને ટી 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 આ મુજબના આપણને આઠ પરિણામો મળે તો અહીં કુલ પરિણામોની સંખ્યા થશે આઠ હવે આપણે પ્રશ્ન તરફ જોઈએ તો ધારો કે ઘટના એ હનીફ રમત હારી જાય એ ઘટનાને આપણે એ કહીએ તો હનીફ રમત ક્યારે હારી જાય મિત્રો કે જ્યારે ત્રણેય છાપ અથવા ત્રણેય કાંટા ન આવે તો આપણે એવા પરિણામો માટે આપણે એવી ઘટના માટે લખીએ તો પી ઓફ એ બરાબર ઘટના એ ઉદભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો મિત્રો જ્યારે ત્રણેય છાપ અથવા ત્રણેય કાંટા ના આવે તો હનીફ રમત હારી જાય છે એટલે આપણે આઠ પરિણામમાંથી એ બે પરિણામો આપણે કાઢી નાખવા પડે તો ત્રણેય છાપ અથવા ત્રણેય કાંટાવાળા આપણે પરિણામો કાઢી નાખીએ તો હવે જો એચ એચ ટી એચ ટીએચ એચ ટીટી ટી એચ એચ ટીએચ ટી કે ટીટીએચ આવે તો હનીફ રમત હારી જાય આમ ઘટના ઉદભવવા માટેના પરિણામોની સંખ્યા થશે છ કારણ કે આવા છ પરિણામમાંથી કોઈપણ એક પરિણામ આવે તો હનીફ રમત હારી જાય તો અંશમાં આવશે છ ભાગ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા આપણને આપેલી છે આઠ છના અવયવ પાડીએ તો બે તેરી છ આઠના અવયવ પાડીએ તો બે ચોક આઠ અંશ અને છેદમાંથી આપણે બે સામાન્ય અવયવ હોવાથી દૂર કરીએ તો આપણને મળશે ત્રણ ભાગ્યા ચાર બે વખત હવે આપણને બે અલગ અલગ સવાલ આપેલા છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર પાંચ મળે નહીં અને બીજું ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે તેની સંભાવના કેટલી તો મિત્રો આપણે હમણાં જ જોયું કે જ્યારે બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે તો આપણને નીચે મુજબના કુલ છત્રીસ પરિણામો મળે છે આપણે આગળના પ્રશ્નોમાં આ પરિણામો કઈ રીતે આવે છે તે જોઈ ગયા છીએ તો કુલ પરિણામોની સંખ્યા થશે છત્રીસ હવે જે પ્રથમ સવાલ છે તેને આપણે ઘટના એ કહીએ તો ઘટના એ એટલે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં એટલે કે પાસા પર

બીજી વખત ઉછાળવામાં આવે છે તો બીજા વખતના નંબરમાં પણ ક્યાંય પાંચ આવવા જોઈએ નહીં તો આપણે એ પાંચવાળે અંકો પણ કાઢી નાખવા પડે તો આટલા અવલોકનો વધશે કે જેમાં ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં તો આવા કુલ પરિણામોની આપણે સંખ્યા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ એક લાઇનમાં પાંચ એવા એક બે ત્રણ ચાર અને પાંચ આવી પાંચ લાઈન છે તો આપણને આવા પચીસ પરિણામો મળે કે જેમાં ક્યાંય પાંચ આવતા નથી તો ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા થશે પચીસ છેદમાં કુલ પરિણામોની સંખ્યા થશે છત્રીસ અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ ન હોવાથી આજ આપણો જવાબ થશે તો પચીસ છેદમાં છત્રીસ એ ઘટના એની સંભાવના થશે હવે આપણે બીજા પ્રશ્ન વિશે વિચારીએ તો બીજી ઘટનામાં એવું કીધું છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે માનો કે આ ઘટનાને આપણે બી નામ આપીએ તો ઘટના બી ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે એટલે કે આપણને જે અવલોકનો મળેલા છે તે પૈકી ઓછામાં ઓછું એક વખત પાંચ આવતું જોઈએ તો હવે જ્યારે પ્રથમ વખત પાસો ફેંકીએ છીએ તો પ્રથમવાર પાસો ફેંકતા આપણને પાંચ મળે તેવા પરિણામો થશે આ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ પાંચ અને પાંચ છ એ સિવાય બીજી વાર પાસો ફેંકીએ ત્યારે પણ આપણને પાંચ મળી શકે તો એ આ મુજબના પરિણામો થશે એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 છ પાંચ તો આવા કુલ પરિણામો આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર આપણે એક વખત ગણી લીધું છે અને પાંચ તો પહેલી વખતના છ અને પાંચ એવા કુલ અગિયાર પરિણામો મળે

નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબ માટે કારણો આપો પ્રથમ જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકનો એક તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના એક છેદમાં ત્રણ છે તો મિત્રો જ્યારે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણને ત્રણને અહીં પણ જુદા જુદા ચાર પરિણામ મળે છે તે આ મુજબ છે HH HT TH ટી અહી એચ અહીં એચ એટલે કે છાપ અને ટી એટલે કે કાંટા તો પ્રથમ વખત પણ છાપ આવે બીજી વખત પણ છાપ આવે અથવા પ્રથમ વખત છાપ આવે તો બીજી વખત કાંટા આવે એ જ રીતે પ્રથમ વખત કાંટા આવે તો બીજી વખત છાપ આવે અથવા બંને વખત કાંટા આવે હવે મિત્રો અહીં ચાર પરિણામો છે તો કુલ પરિણામોની સંખ્યા થશે ચાર તો હવે આપણે જોઈએ જ્યારે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે બે છાપ અથવા બે કાંટા મળે એટલે કે એચ અથવા ટીટી એ ઉપરાંત પ્રથમ સિક્કા પર છાપ અને બીજા સિક્કા પર કાંટા મળે એટલે કે એચ ટી અથવા આનાથી ઉલટું પ્રથમ સિક્કા પર કાંટા અને બીજા સિક્કા પર છાપ મળે તો આવા કુલ ચાર પરિણામો થશે અને આ દરેક પરિણામ સમસંભાવી છે તો હવે આપણે વિચારી શકીએ કે આમાંથી કોઈ પણ એક ઘટના અથવા ઘટના બનવા માટેનું પરિણામ તો એના માટેની કુલ પરિણામોની સંખ્યા થશે ચાર તો છેદમાં હંમેશા ચાર આવે તો અને જે છેલ્લી બે ઘટનાઓ છે જે આપણને આપેલું છે કે કોઈ પણ એક વખત એક એક વસ્તુ મળે તો આ બંને શક્યતાઓ પણ આપણે અલગ અલગ ગણવી પડે તો પ્રત્યેક પરિણામની સંભાવના થશે એક છેદમાં ચાર તો આ દલીલ જે રીતે લખવામાં આવી છે એ મુજબ એ ખોટી થશે જેનો ઉકેલ આપણે આ રીતે લખી શકીએ બીજો સવાલ જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક છેદમાં બે છે હવે મિત્રો જ્યારે સમતોલ પાસો એકવાર ફેંકવામાં આવે તો આપણને કુલ છ પરિણામ મળે એક બે ત્રણ ચાર પાંચ છ તો કુલ સમસંભાવી પરિણામોની સંખ્યા થશે છ પરંતુ આપણને એવું કીધું છે કે અયુગ્મ સંખ્યા મળે અથવા યુગ્મ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ પાસો ફેંકવામાં આવે તો એક ત્રણ અને પાંચ આ અયુગ્મ સંખ્યાઓ છે જ્યારે બે ચાર અને છ આ યુગ્મ સંખ્યાઓ છે તો આ પરિણામો શક્ય છે કે આ યુગ્મ સંખ્યા મળે અથવા અયુગ્મ હવે અયુગ્મ સંખ્યા મળે એ વિશે વિચારીએ તો ધારો કે સમતોલ પાસા સમતોલ પાસો ફેંકતા મળતી સંખ્યા અયુગ્મ સંખ્યા હોય તે ઘટનાને એ કહીએ તો ઘટના એની સંભાવના માટેનું આપણે સૂત્ર આ મુજબ લખીએ છીએ હવે આપેલા પરિણામોમાં એક ત્રણ અને પાંચ એ અયુગ્મ સંખ્યા છે તો આવા ત્રણ પરિણામો છે છેદમાં કુલ પરિણામો છ તો આપણે અવયવ પાડીએ તો ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ અંશ અને છેદમાંથી ત્રણ દૂર કરીએ તો આપણને મળશે એક ભાગ્યા બે અથવા એક છેદમાં બે તો આપણને જે દલીલ આપવામાં આવી છે કે અયુગમાં સંખ્યા મળે તેની સંભાવના એક ભાગ્યા બે છે તો આ દલીલ એ રીતે સાચી છે જો તમને મારી યુટ્યુબ ચેનલ મહેશ્સર ઓનલાઈન મેથ્સનો આ વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસથી લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સાથે જ બાજુમાં દર્શાવેલા બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરો જેથી ભવિષ્યમાં જ્યારે પણ આ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ વિડીયો મૂકવામાં આવે તો તે અંગેના નોટિફિકેશન તમને તમારા ઇનબોક્સમાં તરત મળી રહે આજનો વિડીયો જોવા માટે આપનો આભાર